ચોટીલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં બીજી ટર્મ માટે નવનિયુક્ત મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેનની નિવૃત્ત કરવામાં આવી. ચોટીલાની ભાજપ શાસિત નગરપાલિકામાં 2.5 વર્ષની એક ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે ભાજપ પાર્ટીની રિપીટ પોલીસ મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા નવી બોડીની જાહેરાત કરવામાં આવી, જેમાં મહિલા પ્રમુખનો તાજ જૈન સમાજના અલકાબહેન મુકેશભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના કમલેશભાઈ પંડ્યા, ત્યારે ક્ષત્રિય સમાજના લીલાબા રાજુ સજુભા ઝાલાની કારોબારી સમિતિના પ્રમુખ અને રબારી સમાજના ભરતભાઈ ધાંધરને શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી. આજની નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર ગલચર અને ચીફ ઓફિસર ચોટીલાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવી. હવે નવનિયુક્ત બોડી કેવા પ્રજાલક્ષી કામો કરે છે એ તરફ ચોટીલા નગરજનોની મીટ મંડાયેલી છે. જગદીશ ઝાલા, ZSTV ચોટીલા.